નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજે લોકશાહીનું મહાપર્વ યોજાઈ રહ્યો છે ત્યારે વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં 25 બેઠક પર આજે મતદાન થવાનું છે. ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે ત્યારે વડોદરાનો આ યુવા ગ્રુપ છે, યુવા ગ્રુપ દ્વારા એક મેસેજ આપવામાં આવ્યો છે કે વધુમાં વધુ મતદાન થાય તે માટેના પ્રયત્નો વહેલી સવારથી જ્યારે 7 વાગ્યા ત્યારથી જ જે મતદારો છે તેની કતારો જોવા મળી હતી, પરંતુ હજુ પણ વધુ વડોદરામાં 100% મતદાન થાય તેના માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. અને આપ જોઈ શકો છો જે યુવા ગ્રુપ છે, આપ જે પ્રકારે સવારથી જ 7 વાગ્યાથી જ્યારે મતદાન કરીને તેઓ અહીંયા આવ્યા છે અને જે લોકશાહીનું તિલક છે તે લગાવીને અહીંયા આવ્યા છે અને વધુ મતદાન થાય તે માટેના પ્રયત્નો થાય. આજનો દિવસ રજાનો નહીં પરંતુ જવાબદારી નિભાવવાનો છે તેવા બેનર પ્લે કાર્ડ સાથે તેઓ અહીંયા આવ્યા છે અને એક જાગૃતિ આવે તે માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. આપ જોઈ શકો તમામ જે યુવા છે સાથે કપલો છે તમામ લોકો અહીંયા આવ્યા છે અને તેઓ આ મેસેજ આપી રહ્યા છે. વડોદરા બેઠકની વાત કરીએ તો 14 ઉમેદવારો છે જે સીધી હરીફાઈમાં છે અને સાંજે તેઓનું ભાવિશીલ થવાનું છે. એટલે ચોક્કસથી કહી શકાય કે જ્યારે 19 લાખ કરતાં વધુ મતદારો વડોદરા બેઠક પર નોંધાયા છે અને તેઓ આજે મતદાન કરવાનું છે, પરંતુ 100% મતદાન થાય તે માટેના પ્રયત્નો ત્યારે વહેલી સવારથી જ્યારે આ જે યુવાઓ છે યુવાઓ આજે આ મતદાન કરીને સીધા આ ગાંધીનગર ખાતે તેઓ પહોંચ્યા છે અને વધુમાં મતદાન થાય તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ યુવા ગ્રુપ હરહંમેશ વડોદરાની વચ્ચે રહીને સમાજ સેવા કરતું આવ્યું છે અને તેઓ કરતા આવ્યા છે. ત્યારે આ વધુ એક સેવાનું કાર્ય કરી રહ્યા છે કે લોકોમાં જાગૃતિ આવે. જો તમે મતદાન મથક સુધી ના પહોંચ્યા હો તો તમે પણ ત્યાં મતદાન મથકો સુધી પહોંચો તેવી અપીલ કરાઈ રહી છે. ત્યારે આ તમામ જે યુવાઓ છે, યુવા સાથે કપલો છે, મહિલાઓ છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશો. શું કહેશો? વહેલી સવારથી જ માતાપા પહોંચ્યા હતા અને લોકોને મેસેજ આપી રહ્યા છો. આજનો દિવસ રજાનો નહીં પણ કે આપણો હક છે જે આપણે નિભાવવો જ જોઈએ, એટલે બધાએ અચૂકપણે મતદાન કરે તે માટે થઈને અમે લોકો બધા અહીંયા એકત્રિત થયા છે અને એ માટે થઈને અમે બધાને અપીલ કરી રહ્યા છીએ કે બને એટલું મેજોરિટીથી વોટ કરો એમ. બિલકુલ, લોકશાહીનો પર્વ છે, લોકશાહીનો પર્વ છે, આપણને મનાવીને આવ્યા છો, લોકોને શું મેસેજ આપશો? વોટિંગ કરવું જોઈએ બધાએ, યંગસ્ટરે. બિલકુલ, સવાર 7 વાગ્યાથી જ્યારે કતારો જોવા મળી ત્યારે તમામ લોકો મતદાન કરીને અહીં આવ્યા છે. પાર્થભાઈ, આપણને મતદાન કરીને આવ્યા છે, શું લોકોને મેસેજ આપશો? આજનો યુવાન એ આવનાર ભવિષ્ય છે ભારતનું. દરેક જણાએ જાગૃતતા થઈ અને યુવાનો શબ્દનો ઊંધો આપણે શબ્દ કરીએ તો વાયુ થાય અને વાયુ જે તરફ વળે તે તરફ સમગ્ર વિશ્વ અને સમગ્ર દેશ વળતો હોય છે. તો યુવાન જે તરફ વળે તે તરફ, તો યુવાનોએ આજે પહેલ કરી છે કે સૌથી પહેલા ઉઠી અને મતદાન કર્યું છે અને દેશને પણ અને તમામ ગુજરાતના તમામ નાગરિકોને પણ એક અપીલ કરીએ છીએ કે ભાઈ વહેલા ઉઠો અને મતદાન જરૂરથી કરો અને જે આપણી હક છે એ હકનો આપણે ઉપયોગ કરીએ. બિલકુલ, મતનો હકનો જે ઉપયોગ છે તે ઉપયોગ કરવો છે. બેન, શું કહેશો? પહેલાં તો આપણી જવાબદારી આવે છે કે પરિવારનો ચા નાસ્તો કરવાની જવાબદારી, પરંતુ આજે વોટ કરવા પહેલાં વોટ કર્યો છે અને પછી જલપાન? ના, ઘરવાળાને બધાને જલપાન કરાવી દે, અમે વોટ કરીને પછી અહીંયા આવે છે. જવાબદારી પણ નિભાય છે અને દેશની જવાબદારી પણ નિભાય છે, બંને જરૂરી છે. દેશની જયારે જવાબદારી છે કેટલો ઉત્સાહ હોય જ ને, ઉત્સાહ તો હોય જ, એ આપણી જવાબદારી છે તો આપણો દેશ આગળ આવશે. બિલકુલ, દેશ આગળ આવશે ત્યારે તમામ લોકો આપ જોઈ શકો છો પ્લે કાર્ડ સાથે આજે ગાંધીનગર ગૃહ પાસે એકત્ર થયા છે અને પોતાની જે જવાબદારી છે, દેશની જે જવાબદારી છે એટલે કે લોકશાહી પર્વની જે ઉજવણી છે તે કરી રહ્યા છે અને મતદાનની જાગૃતતા આવે તે માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તમામ લોકો ઉત્સાહની સાથે આજે મતદાન કરીને હજુ પણ વધુ મતદાન થાય તે માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. ત્યારે આ વડોદરાના યુવા ગ્રુપ દ્વારા લોકોને મેસેજ આપવામાં આવી રહ્યો છે કે તમામ લોકો મતદાન કરવા માટે પહોંચ્યા છે. ત્યારે આ તમામ લોકો છે આપણી સાથે, જયભાઈ છે, જયભાઈ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કર્યો. જયભાઈ, શું કહેશો? વહેલી સવારથી આપણને મતદાન કરીને આવ્યા છો, લોકોને શું મેસેજ? એ જ કે આ લોકશાહીનો એક બહુ ખૂબ મોટો પર્વ છે અને આ ભારત દેશના દરેકે દરેક નાગરિકને પોતાની જવાબદારી નિભાવવાનો આ એક ખૂબ મોટો મોકો છે. તો મતદાનનો દિવસ ચૂકાય જ નહીં. આજે વહેલી સવારે વહેલા ઉઠીને સૌથી પ્રથમ મતદાન કર્યું અને પછી ભારતના નાગરિકો, આપણા વડોદરાના નાગરિકો કે જે લોકોને પ્રોત્સાહન મળે અને ખૂબ આકરી ગરમી આજે છે પણ આ ગરમીને નથી જોવાનું, આપણે આપણા હકને જોવાનો છે. આપણે જરૂરથી મતદાન કરવાનું છે. એક દિવસ તકલીફ વેટી લોજો
આજે ભલે રજા છે પણ એ રજા નથી, એ તમારી જવાબદારી પૂરી કરવાનો, તમારી જવાબદારી નિભાવવાનો દિવસ છે. અચૂકથી મતદાન કરવા જજો, લોકશાહીના પર્વની અંદર રંગે ચંગે ચડીને ભાગ લેજો, એ જ અમે વડોદરાવાસીઓને યુવા ગ્રુપ તરફથી અપીલ કરીએ છીએ. યુવા ગ્રુપને અપીલ કરીએ છીએ. દિનેશ યાદવ પણ છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. પરંતુ જે પ્રકારે આ યુવા ગ્રુપ છે હરમેશ પ્રજાની વચ્ચે રહ્યું છે, ત્યારે દિનેશ યાદવ છે, દિનેશ યાદવ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. દિનેશભાઈ શું કહેશો, શું મેસેજ આપો? આજે લોકસભાના ઇલેક્શનમાં વધારેમાં વધારે મતદાન થાય એની જાગૃતિ માટે યુવા ગ્રુપ દ્વારા આજે એક મતદાન જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે અને લોકો વધારેમાં વધારે મતદાન કરીને 100% મતદાન કરે અને લોકશાહીનું પર્વ ઉજવે એવી અમારી વડોદરા શહેર અને દેશની જનતાને અપીલ છે. દિનેશભાઈ વાત કરીએ તો ઉપરથી દાદા તાપ, આકરો તાપ આપી રહ્યા છે, તેની વચ્ચે લોકોને પણ સવારથી જ્યારે 7 વાગે અમે વોટિંગ કરવા ગયા ત્યારથી લાઈનો છે, એટલે મોસ્ટલી વોટિંગ 11 વાગે પહેલા પતી જાય એવી અમને આશા છે. બિલકુલ 11 વાગે પહેલા તમામ લોકો મતદાન કરે છે તેવી આશા છે. ત્યારે આપ જોઈ શકો છો જે પ્રકારે તમામ લોકોમાં જે ઉત્સાહ અને ઉમંગ સાથે આ પર્વની ઉજવણી કરે છે, મહિલાઓ સાથે અહીંયા પહોંચ્યા છે અને તેઓ આપ જોઈ શકો છો મોટું બેનર લઈને આ અહીંયા રસ્તા પર આવી ચૂક્યા છે. કારણ કે આ જે પ્રકારે દેશનો પર્વ છે, દેશનો પર્વ ઉજવવા માટે તમામ જે યુવાથી લઈને તમામ વયના લોકો અહીંયા ઉપસ્થિત છે. ચુના ઉકા પર્વ એટલે કે લોકશાહીનો પર્વ ઉજવી રહ્યા છે અને દેશનું ગૌરવ વધારી રહ્યા છે. લોકશાહીનો જ્યારે આ પર્વ છે ત્યારે તમામ લોકો મતદાન કરવા જાય તે માટેના પ્રયત્ન છે. ત્યારે આ યુવા લોકો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. જ્યારે દેશનો આ જે લોકશાહીનું મહાપર્વ છે, લોકશાહીનો મહાપર્વ છે, આપ પણ યુવા છો, વોટિંગ કરીને આવ્યો છો, શું મેસેજ? મારા દરેક યુવા સાથીઓને એ સંદેશ આપવા માંગુ છું કે લોકશાહીના પર્વમાં મતદાન કરો, એ આપણો નૈતિક અધિકાર છે. રાષ્ટ્રના નિર્માણ માટે, દેશના વિકાસ માટે, સમાજ અને જે આપણો વિસ્તાર છે તેના વિકાસ માટે એક સરકાર બને, તે સરકાર સંવેદનશીલ હોય અને લોકોનું કાર્ય કરે તે માટે મતદાન કરવું જોઈએ. અને ખરેખર મતદાન તો આપણે પોતે પણ કરવું જોઈએ અને આપણા આસપાસના લોકોને, આપણા વડીલોને પણ સાથે લઈ જઈને બૂથ ઉપર આપણે મતદાન કરાવવું જોઈએ. વડોદરા શહેરમાં વધારેમાં વધારે મતદાન થાય, ગુજરાત રાજ્યમાં વડોદરા શહેર સૌથી આગળ હોય તેવું અમે લોકો ઈચ્છી રહ્યા છે. અને આજે વહેલી સવારે યુવા ગ્રુપ અમારા આદરણીય કુણાલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આજે અમે કાર્યક્રમ છે તે કર્યું છે અને લોકો અને નાગરિકોને અપીલ કરી રહ્યા છે કે વહેલી તકે, એટલે કે 12 થી 11 વાગ્યા પહેલાં એ લોકો મતદાન કરી આવે. કારણ કે હીટવેની આગાહી છે, તેના કારણે કંઈક ને કંઈક લોકોને ગરમીની અસર પણ પડશે, તો વહેલી તકે લોકો મતદાન બૂથ પર જઈને કરી આવે તો લોકો માટે સારું રહેશે. બિલકુલ, મતદાન મથકો પર જઈને કરીએ. શું કહેશો, આપ પણ અહીંયા ઉપસ્થિત છો, શું મેસેજ આપશો અને શું વિચારીને મત કરવો જોઈએ? લોકશાહીનું પર્વ છે, લોકશાહીના પર્વમાં મતદાન કરવું જોઈએ. કોઈ ભી પાર્ટી ના આપો પણ મતદાન કરો, 100% મતદાન થવું જોઈએ, આપણા દેશ માટે બહુ સારું છે. બિલકુલ, આપણા દેશ માટે બહુ સારું છે, કારણ કે મતદાન થવું જોઈએ એ જરૂરી છે અને એ જરૂરી છે તેના માટે જ જોઈ શકો જે મોટા બેનર સાથે આજે પ્લે કાર્ડ્સ લઈને વડોદરા વાસીઓ રસ્તા પર છે. કારણ કે વડોદરાનું આ નામ થાય, 100% મતદાન થાય તે માટેના પ્રયત્નો છે અને ગાંધીનગર ગૃહની બહાર આ જે પ્રકારે લોકો બેનર્સ લઈને આવ્યા છે અને જે ઉત્સાહ અને ઉમંગ સાથે તેઓ અહીંયા આ પર્વની ઉજવણી કરી રહ્યા છે. આપણી સાથે કૃણાલ પટેલ છે, કૃણાલ પટેલ સાથે પણ વાત કરવાના પ્રયત્ન કરીશું. કૃણાલભાઈ શું કહેશો, દેશનું મહાપર્વ છે અને આ પર્વ ઉજવી રહ્યા છો, ખાસ કરીને જ્યારે આજે વહેલી સવારથી 7 વાગ્યાથી જ્યારે લોકો મતદાન કરવા નીકળ્યા છે, રસ્તા પર આવી ગયા, મતદાન મથકો પર પહોંચી રહ્યા છે, શું અપીલ કરશો? 18મી લોકસભાની ચૂંટણીઓ દેશભરમાં યોજાઈ રહી છે ત્યારે આજે દેશમાં 3જા તબક્કાનું મતદાન છે. કુલ 93 સીટોનું મતદાન થવા જઈ રહ્યું છે, ત્યારે ગુજરાતી પણ 25 સીટોનું મતદાન છે. આપ જોઈ રહ્યા છો કે 9 વાગે અત્યારે અસહ્ય તાપ છે, તો 12 પછી તો પરિસ્થિતિ ખૂબ ગંભીર બનશે. મતદાન એ આપણી ફરજ પણ છે, આપણો હક પણ છે અને દુનિયાની સૌથી વિશાળ લોકશાહીને મજબૂત બનાવવા માટે દરેક લોકોએ મતદાન કરવું જોઈએ એવી અમારી માગણી અને લાગણી હતી. માટે આજ યુવા ગ્રુપના યુવાનો સવારે પોતે વહેલી તકે મતદાન કરીને આજે લોકોને અપીલ કરવા બહાર આવ્યા છે કે આપ લોકો પણ આ મતદાનને, આ લોકશાહીને પર્વને ઉજવો, મતદાન કરો અને દેશને મજબૂત બનાવો. અને અમારી એક વિનંતી છે કે 12 વાગ્યા પહેલાં મતદાન કરી દેશો, કારણ કે ગરમીમાં કોઈને નુકસાન થાય એ પહેલાં મતદાન થઈ જાય તે ખૂબ જ આવશ્યક છે. બિલકુલ, મતદાન કરવું એ આવશ્યક છે. તે પ્રકારે તમામ લોકોને ગ્લવના ફૂલ પણ આપી રહ્યા છે. આજ જે પ્રકારે આ તમામ
બિલકુલ આપ જોઈ શકો છો ગુલાબના ફૂલ આપીને તેઓ આ તેઓનો ઉત્સાહ વધારી રહ્યા છે, કારણ કે આ દેશનો પર્વ છે, લોકશાહીનો પર્વ છે, અને લોકશાહીનો પર્વ ઉજવવો એ ખૂબ અતિ મહત્વનું છે. ત્યારે આ પોસ્ટર બેનર સાથે આજે રસ્તા પર તેઓ છે, અને રસ્તા પર એટલે છે કે વડોદરાનું નામ થાય ને વડોદરાનું 100% મતદાન થાય ત્યારે 19 લાખ કરતાં વધુ મતદારો આજે મતદાન કરવાના છે. ત્યારે વહેલી સવારથી 7 વાગ્યાથી જ્યારે મતદાન મથકો પર કતારો જોવા મળે છે, એટલે ચોક્કસથી કહી શકાય કે વધુમાં વધુ મતદાન થાય તે માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.